સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર નહીં બદલે. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે ચર્ચાને પાયા વિહોણી ગણાવી છે. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા નિવેદનો કરે છે તેવો આરોપ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે લગાવ્યો. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. જોકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખે એ ચર્ચાને પાયા વિહોણી ગણાવી જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર બદલશે. બેનશ્રી ડોક્ટર રેખાબેન ચૌધરી નો આજનો જોધર વિધાનસભાના કાર્યકર્તા પરિચય બેઠકનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી કેશાજી ચૌહાણ સહિત પાર્ટીના સૌ સન્માનીય પદાધિકારીશ્રીઓ, સ્નેહી સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ આ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયું, જેમાં બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર બેન ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને એ માટે જે રીતે દેશની જનતા 400 પણ વધારે સીટો પર વિજય બનાવવા માટે આતુર છે, રીતે બનાસકાંઠાની જનતા પણ બનાસકાંઠાનું કમર અને કમરના પ્રત્યેક ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી પણ વધારે રેટથી જીતાડવા માટે આ દિયોદર વિધાનસભા વિસ્તારના સૌ અમારા કાર્યકર્તા મિત્રોએ દિયોદર વિધાનસભા વિસ્તારની અંદર 1 લાખથી પણ વધારે લીડ આપવાનો સંકલ્પ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીનો વિજય એ સ્પષ્ટ છે. ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી એ જીત તો એની સંભવિત પાકી થઈ ચૂકેલી છે, જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. તો બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ જેમણે ભાજપ બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવાર નહીં બદલે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. આપને જણાવી દઈએ કે 2 દિવસથી જિલ્લામાં ભાજપ ઉમેદવાર બદલશે તેવા પોસ્ટર વાયરલ થયા હતા, જેને લઈને કોંગ્રેસને મળી હતી તક ભાજપ પર નિશાન તાકવાની. દેશમાં કોંગ્રેસને હાર દેખાય છે એટલે તમે જોવો છો કે કોંગ્રેસના નેતાઓ રોજે રોજ એવા નિવેદનો કરે કે જેમાં દેશભક્ત સૌ લોકોના દિલ દુભાવવાનું કામ થાય છે. એ જ રીતે બનાસકાંઠા કોંગ્રેસના નેતાઓ પણ હાર દેખાતા આજે એ હલકા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે. રાજનીતિની અંદર મિત્રો આવો આપણે સૌ તંદુરસ્ત હરીફાઈ કરવાની હોય લોકતંત્રની અંદર અને વિકાસની રાજનીતિની વાત કરવાની હોય કે તમારી સરકારમાં લોકો માટે શું કર્યું, અમારી સરકારે લોકો માટે શું કર્યું, દેશ માટે શું કર્યું એનો જાહેરમાં હિસાબ આપણે આપવો જોઈએ. બનાસકાંઠામાં કોંગ્રેસ ને સ્પષ્ટ હાર દેખાઈ રહી છે અને દેખાતી હારના કારણે વડોદરામાં જે પોસ્ટરને લઈ અને આખો મામલો હતો તેને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટ મુદ્દે આ મોટા સમાચાર. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની કરી અટકાયત. વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરવામાં આવી છે. શહેર વિધાનસભા કોંગ્રેસ મહામંત્રી ધ્રુમિલ વસાવાની પણ અટકાયત કરવામાં આવી છે.
તો કોંગ્રેસ ગુમરાહ કરવા માટે આ પ્રપંચ કરી રહી હોવાનો ભાજપે દાવો કર્યો છે. હેરી ઓડને ખોટી રીતે ફસાવવા હોવાનો પણ કોંગ્રેસ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે. તો સાંસદ વિરુદ્ધ જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં તેને લઈને મોટા સમાચાર. હેરી ઓડની ધરપકડ કરવામાં આવી છે. ભાજપે કહેવું છે કે આ પ્રપંચ રચવામાં આવી રહ્યું છે. તો સામે કોંગ્રેસ પક્ષનું એવું કહેવું છે કે હેરી ઓડને ફસાવવામાં આવી રહ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે, આગળની તજવીજ હાથ ધરી છે. વડોદરા લોકસભા બેઠક પર સતત ત્રીજી વાર રંજનબેન ભટ્ટને ટિકિટ મળી. તેમના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા. કોંગ્રેસના બે કાર્યકર્તાની અટકાયત પણ થઈ છે. વિજયભાઈ, ડૉક્ટર વિજયભાઈ શાહ વડોદરા શહેર પ્રમુખ આપણી સાથે જોડાયા, તેમની સાથે વાત કરીએ. વિજયભાઈ, વાત એવી આવે છે, કોંગ્રેસને આશંકા છે કે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ આ પોસ્ટર્સ લગાવ્યા છે, પણ તેમનું એવું કહેવું છે કે જો કોંગ્રેસના કાર્યકર્તાઓએ લગાવ્યા હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ શા માટે, સવાલ એ પણ એક ઉપસ્થિત થાય છે. આમ તો આપ જાણો છો કે સમગ્ર દેશમાં દરેકે દરેક નાગરિક પોતે એવું માને છે કે કાર્યકર્તા ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય, માનનીય મોદી સાહેબે 2014થી જે વિકાસનું કામ કર્યું છે એ કામ કરવાની કોઈની ક્ષમતા નથી અને દરેક વ્યક્તિ આ સ્વીકારે છે. ત્યારે કોંગ્રેસનો કાર્યકર્તા હોય એટલે મોદી સાહેબનો એમનો સ્વીકાર ન કરે, અથવા કોંગ્રેસનો કાર્યકર્તા હોય માટે એ એમના સંદર્ભમાં ન લખે, એ વાત માનવાને કારણ નથી. અને આજે જ્યારે 4 જ કલાકના સમયગાળામાં માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના સીધા માર્ગદર્શનમાં વડોદરા શહેરની પોલીસે એમની અટકાયત કરી છે, ત્યારે એમના અટકાયતમાં પણ એમણે કદાચ સ્વીકાર્યું છે એવું માનું છું કે આ એમના માધ્યમથી થયેલું કામ છે. વિજયભાઈ, ક્યાંક એવું હોઈ શકે કે ભાજપનો જ કોઈ નેતા ના ઈચ્છતો હોય કે રંજનબેનને ટિકિટ મળે, કોંગ્રેસનો સહયોગ સાથમાં લઈને આ પ્રકારનો ખેલ પાડે, તે પણ એક સવાલ તો ઉપસ્થિત થાય છે. ભારતીય જનતા પાર્ટીમાં આપ જાણો છો કે દરેકે દરેક વ્યક્તિને કોને રજૂઆત કરવાની એનું એક સ્પષ્ટ ફોરમ છે, અને અત્યાર સુધીમાં ક્યારેય પણ એવી ઘટના બની નથી કે જેમાં એ ફોરમની બહાર રહીને કોઈ વ્યક્તિએ એના સંદર્ભમાં રજૂઆત કરી હોય. જે વખત એવું થાય છે ત્યારે પાર્ટી તરફથી કડક એક્શન લેવામાં આવે છે. આપને ખ્યાલ છે કે જ્યારે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ પોતે પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરી તો એના 1 કલાક પહેલાં પણ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારણ કે પાર્ટીમાં પોતાની એક સિસ્ટમ છે. સિસ્ટમમાં માન્ય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, માન્ય અમારા પ્રદેશના પ્રમુખ પાટીલ સાહેબ, અમારા અહીંયાના પ્રભારી છે ગોર્ધનભાઈ, ગમે તેને આપ રજૂઆત કરી શકો છો. તો આ જ્યારે રજૂઆત કરવા માટેનો આટલો મોકળો હોય અને આપ જાણો છો કે માન્ય પ્રમુખ સાહેબ તો ગમે ત્યારે અવેલેબલ પણ હોય છે, ત્યારે એ સિસ્ટમની બહાર જઈને કોઈ વ્યક્તિ આ કરે એ વાત સાથે મારી સંમતિ નથી. જે રીતે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ વિરોધ કર્યો, આ રીતે અન્ય પણ વિરોધ કરી શકે છે. તમારા હું તો બોલીશના કાર્યક્રમમાં ઇન્ટરવ્યુમાં તમે જ કહ્યું હતું કે સોશિયલ મીડિયામાં રંજનબેનનો વિરોધ થઈ રહ્યો છે, જેની અમે તપાસ કરાવીશું. અને એ જે વાત છે તે વાત સાથે ફરી એક વખત વાત કરવા માગું છું કે જે પણ કાર્યકર્તા છે એ લોકો જ્યારે પણ વિરોધ કરે છે ત્યારે પાર્ટી ફોરમમાં કરે છે, જે કાર્યકર્તા નથી એ લોકો કોઈ પણ રીતે કરે, પણ કાર્યકર્તાઓ માટે તો એ ફરજિયાત છે કે એને પાર્ટીના ફોરમમાં રહીને, પાર્ટીની શિસ્તમાં રહીને જ એને જે રજૂઆત કરવાની હોય તે કરી શકે. કાર્યકર્તાઓમાં એ આક્રોશ હોય, ઉમેદવાર બદલવાની એમની વાત હોય પરંતુ ના બદલાતો હોય તેને લઈને પણ આ પ્રકારનો આક્રોશ સામે આવ્યો હોય, એવું પણ બની શકે. એક તો એવું સ્પષ્ટતાથી માની લઈએ કે કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માન્ય રંજનબેન વડોદરા લોકસભામાંથી બદલાવાના નથી. એટલે દરેકે દરેક કાર્યકર્તાએ વાત સ્વીકારી પણ લીધેલી છે. શહેર વિધાનસભાનો કાર્યક્રમ કર્યો ત્યારે 500થી વધારે કાર્યકર્તા સ્વાગતના કાર્યક્રમમાં હતા. એના પછી બીજે દિવસે રાવપુરામાં કાર્યક્રમ થયો, 1000થી પણ વધારે કાર્યકર્તા હતા. ગઈકાલે અકોટા વિધાનસભાના કાર્યક્રમમાં 500થી વધારે કાર્યકર્તા હાજર હતા. આજે સહેજીગંજ વિધાનસભાનો જે કાર્યક્રમ છે એમાં પણ 500થી વધારે કાર્યકર્તા હાજર રહેવા છે. કાર્યકર્તા કામે લાગી જ ગયા છે, કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. અને એક વખત જ્યારે કોઈ એક વ્યક્તિને શીર્ષસ્થ નેતૃત્વ એ એમને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરે ત્યારે ચોક્કસ એ ઉમેદવાર માટે બધા જ કાર્યકર્તા. છેલ્લો સવાલ છે, જે રીતે ઝડપથી કાર્યવાહી થઈ માનીએ છે, પરંતુ નાઇટ પેટ્રોલિંગમાં પોલીસ નિષ્ફળ છે માનો છો? પોસ્ટર્સ લાગી ગયા, સમય પણ લાગ્યો તો હશે. એક વસ્તુ આપણે કદાચ સ્વીકારવાની જરૂરિયાત છે કે આટલા ઓછા સમયગાળામાં લોકો પકડાઈ ગયા તે વધારે મહત્વનું છે. અને પકડાયા છે એટલું જ નથી, એ પકડાયા પછી એ લોકો કોણ છે તેને પણ આઈડેન્ટિફાઈ કરી શક્યા છે, ત્યારે પોલીસ વિભાગને તો હું ખરેખર અભિનંદન આપું છું. ડૉક્ટર વિજય શાહ વડોદરા શહેર ભાજપ પ્રમુખ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા, સીસીટીવીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાઈ રહ્યા છે, પોલીસે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સ્પષ્ટતા એ પણ થઈ રહી છે કે
સોશિયલ મીડિયામાં વિરોધ હોય કે સામે આવીને વિરોધ હોય, રંજનબેન ભટ્ટ 2024 લોકસભા માટે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને રહેશે. કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા. તો આવો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરા ઉમેદવાર નહીં બદલાય, વડોદરા ભાજપના ઉમેદવાર નહીં બદલાય તેને લઈ અને આ સૌથી મોટા સમાચાર. વડોદરા શહેર ભાજપના પ્રમુખના નિવેદનથી અટકળોનો અંત આવ્યો છે. વડોદરામાં ભાજપ ઉમેદવાર નહીં બદલે તેવો ડોક્ટર વિજય શાહે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે. પાર્ટી કોઈ નવો ઉમેદવાર લાવે તેવું થાય જ નહીં તેવું ડોક્ટર વિજય શાહે કહ્યું છે. તો અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલી રહી હતી કે વડોદરા ભાજપ ઉમેદવાર બદલાશે તેના ઉપર મહોર લાગી ગઈ છે.